બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. સ્થાનિક આરોગ્ય વિભાગ, તંત્ર અને લોકોની જાગૃતતાના કારણે કોરોના કેસમાં ઘટાડો થયો હોવાનું આરોગ્ય વિભાગનું માનવું છે. બનાસકાંઠા જિલ્લાની અંદર આરોગ્ય વિભાગની મહેનત રંગ લાવી છે અને કોરોના વાયરસના સંક્રમિત કેસોમાં ખૂબ જ ઘટાડો નોંધાયો છે. પહેલા રોજના 30-40 કેસ આવતા હતા, તે ઘટીને માંડ 5-7 કેસો નોંધાયા છે. કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થવાનું મુખ્ય કારણ આરોગ્ય વિભાગના કર્મચારીઓની તનતોડ મહેનત છે. આરોગ્ય વિભાગે અને સ્થાનિક તંત્ર એ કોરોના અંગે લોકોમાં જાગૃતિ લાવવામાં સફળ રહ્યું છે, તેમજ સવારે 8 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી જ ધંધા રોજગાર ચાલુ રાખવાના નિર્ણયને પણ કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો હોવાનું આરોગ્ય વિભાગનું માનવું છે. બનાસકાંઠા જિલ્લામાં ગ્રામીણ વિસ્તારમાંથી કોરોનાના દર્દીઓની શરૂઆત થઈ હતી, ત્યારબાદ રોજના 30-40 જેટલા કેસો નોંધાતા આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું હતું. જોકે બાદમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઘરે જઈને લોકોના સ્વાસ્થ્યની ચકાસણી કરવી, જાહેર જગ્યાઓ પર આરોગ્યવર્ધક ઉકાળાનું વિતરણ અને લોકોને કોરોના વાયરસ અંગે જાગૃત કરી ફરજિયાત માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ રાખવાના નિયમોનું પણ લોકોને ચુસ્તપણે અમલ કરાયો હતો. આ સિવાય જિલ્લા કલેક્ટર દ્વારા પણ સાંજે 4 બાદ ધંધા રોજગાર પર પ્રતિબંધના જાહેરનામાના કારણે પણ કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. જોકે હવે આ જાહેરનામા આજે પૂર્ણ થતાં હવે લોકો મોડી સુધી ધંધા રોજગાર ચાલુ રાખી શકશે. જોકે તેમાં પણ લોકો જાગૃતિ દાખવશે તો આવનારા સમયમાં બનાસકાંઠા જિલ્લાને કોરોના મુક્ત બનાવી શકાશે તેમ આરોગ્ય વિભાગે જણાવ્યું છે. કોવિડ-19 અંતર્ગત જ્યારથી લોકડાઉન થયું તે બાદ માર્ચમાં 0 કેસ હતા. એપ્રિલમાં શરૂઆત કેસોની હતી બનાસકાંઠામાં. એપ્રિલમાં 10 કેસ થયા, પછી મે મહિનામાં વધ્યા કેસ 100 ઉપર થયા, જૂન મહિનામાં 3 ગણા કેસ થયા અને પિકઅપ જે બનાસકાંઠામાં કેસોનું જે પિકઅપ હતું એ જુલાઈ મહિનામાં આવ્યું. હાલમાં જે કેસોની સંખ્યા છે ઉત્તરોત્તર ઘટી રહી છે. હાલ પણ આપણે રોજના જે પહેલાં 25-30 કેસ 35 કેસ આવતા તેની સામે 2-5 કેસો આવી રહ્યા છે. તેનું કારણ માન્ય કલેક્ટર સાહેબશ્રી, માન્ય DDO સાહેબશ્રી, માન્ય CDHO સાહેબશ્રી જિલ્લા લેવલથી અને તાલુકા લેવલથી આપણા માન્ય નાયબ કલેક્ટર શ્રી પટેલ સાહેબ, DYSP ઓજા સાહેબ, જે મામલતદારશ્રીઓ, 3 PIશ્રીઓ અને નગરપાલિકા તમામના સહયોગથી અમારા અને સાથે સાથે અમારા આરોગ્ય વિભાગની ટીમે ઘરે ઘરે જઈને જે જાગૃતિ લાવી છે. આખા બનાસકાંઠામાં જે 35 લાખ કરતાં પણ વધુ વસ્તી છે તેમાં 5 લાખ કરતાં જે વધુ ઘરો છે તેમાં તમામ ઘર દીઠ આપણે જે હોમિયોપેથિકની ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું, આયુર્વેદિક ઉકાળાનું 50% ઘરોમાં વિતરણ કરવામાં આવ્યું. સાથે સાથે આયુર્વેદિક ઉકાળો કેવી રીતે બનાવો તેની જાણકારી આપવામાં આવી. ઘરે લોકો આયુર્વેદિક ઉકાળો બનાવીને પીવા માંડ્યા. સાથે સાથે વિટામિન સી છે, ટેબ્લેટ ઝીંક છે તેની પણ લોકો સુધી આપણે વિતરણ કરવામાં આવ્યું અને જે આપણે કન્ટેનમેન્ટ ઝોન કહીએ છીએ તેનો પણ કડકાઈથી અમલ કરવામાં આવ્યો નગરપાલિકા દ્વારા અને આપણે જે હોમ ડિપાર્ટમેન્ટ કે પોલીસ ખાતા દ્વારા. તેના કારણે લોકોમાં પણ જાગૃતિ આવી, અવેરનેસ આવી, લોકો પણ માસ્ક પહેરતા થયા અને આજે પણ આપણે માસ્કમાં જે નથી પહેરતા તેના માટે દંડની ડબલ દંડ કરવામાં આવ્યો. 500ની જગ્યાએ 1000 રૂપિયાનો દંડ કરવામાં આવશે તેવી જ આપણે જાહેરાત થઈ. બીજી વસ્તુ કે સોશિયલ ડિસ્ટન્સનો અમલ થયો. કલેક્ટર સાહેબશ્રી જે છેલ્લે મહિનામાં જાહેરનામું બહાર પાડ્યું હતું કે 8-4 સુધી જ આપણે દુકાનો, શાક માર્કેટ ખુલ્લું રહેશે, તેના કારણે પણ લોકોમાં એક અવેરનેસ આવી અને જાગૃતિના કારણે અત્યારે જે કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે તે એનું કારણ મેઇન છે. અને સાથે સાથે જે લોકોમાં પહેલાં કોવિડ અંતર્ગત ડર હતો તે પણ દૂર થયો અને લોકોમાં એમ લાગ્યું કે આપણે સાવચેતી રાખશું તો આપણે કોવિડથી બચી શકીશું. તો એ લોકો સાવચેત રહેવા માંડ્યા, સવારે યોગા કરવા માંડ્યા, કસરત કરવા માંડ્યા અને સાથે સાથે ઇમ્યુનિટી વધે તેવો ખોરાક લેવા માંડ્યા. તેના કારણે આ કેસોમાં ઘટાડો થયો છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 5 દિવસથી કોરોના વાયરસના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, જેના કારણે બનાસકાંઠા જિલ્લાના જિલ્લા કલેક્ટર દ્વારા ડીસા અને પાલનપુરમાં કલેક્ટર દ્વારા વેપારીઓને 4 વાગ્યાની જગ્યાએ 8 વાગ્યા સુધીની છૂટછાટ આપવામાં આવતા આજથી વેપારીઓએ સારી આશાએ પોતાના ધંધા રોજગાર શરૂ કર્યા હતા. આ અંગે વેપારીઓએ જણાવ્યું હતું કે લાંબા સમય બાદ ડીસામાં કોરોના વાયરસના કેસોમાં ઘટાડો થતાં મોટી રાહત થઈ છે, ત્યારે હાલ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે જ ગ્રાહકો દુકાનમાં પ્રવેશ આપવામાં આવે છે.